हेलो फ्रेंड्स, हूँ जयदेवीन आपनो इंग्लिश टीचर अने मारी आ यूट्यूब चैनल में आपनु स्वागत है। ओके, तो ये आशा राखू छू कि तमे बधाए वर्क खूब सरळताथी अने व्यवस्थित करी रह्या छो, तमने एमां कोई खास डाउट उभा थता नथी अने तमे एनी पाछळ वर्क पण एटलुं करो छो एवी अपेक्षा साथे आजना लेक्चर में आपणे आगळ वधीए छीए। ओके, डे बाय डे जे छे एटमोस्फियर थोड़ू वधारे गंभीर थतुं जाय छे, एटले मारा वाला विद्यार्थी मित्रों थोड़ी काळजी राखजो अने भणवामां थोड़ू ध्यान आपजो, कारण के आपणो होम लर्निंग छे। तो होम लर्निंग छे मतलब एवो कि घरे बेठा बेठा जे आपणे भणवानुं छे, तो बहार खोटा आંટા ना मारवा, लोकोनी भीड़ छे त्यां खोटी अवर जवर न करवी, कारण के पहेलुं सुख ते जाते नहीं राखे। એ બાબતને ધ્યાનમાં રાખશું કે જો આપણે વ્યવસ્થિત હેલ્ધી રહ્યા છીએ તો બધું કામ આપણે વ્યવસ્થિત રીતના કરી શકશું, રિઝલ્ટ મળાવી શકશું, તો એ બાબતને થોડી આપણે ગંભીરતાથી લેશું। ઓકે, અને હવે આગળના ટોપિકમાં આપણે પ્રયાણ કરીએ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, અને એની એક સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ। હવે એ સેન્ટેન્સ પેટર્ન પછી આપણે એની નેક્સ્ટ સેન્ટેન્સ પેટર્ન જે છે એની ઉપર જવાના છીએ, અને આફ્ટર ધેટ એના એક્ઝામ્પલ જોઈશું। ઓકે, તો ગઈકાલે જે આપણે જોયું એ મુજબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જેમાં એના કીવર્ડ્સ મેં તમને આપ્યા, ડેઇલી, ઓલવેઝ, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર વગેરે વગેરે, આ ઉપરાંત ઓફન, ઓકે, આ ઉપરાંત એમાં નેવર શબ્દ આપણે એડ કર્યો, રેગ્યુલર જે શબ્દ એડ કર્યો, આ બધા એક શબ્દ જે છે એના કીવર્ડ્સ છે, તો એને આપણે ખાસ ધ્યાનમાં રાખશું જેથી કરી અને આપણે જ્યારે ડુઅલ્સ ડાયરેક્ટેડ સોલ્વ કરવાનું થાય ત્યારે આપણને શબ્દો ઉપયોગી થાય। ઓકે, ટોપિકનો મુખ્ય હેતુ છે ડુઅલ્સ ડાયરેક્ટેડમાંથી રોકડા માર્ક લાવવા। ઓકે, અને બાકી બીજું બધું જે ડિસ્ક્રિપ્શન છે એમાંનો મેક્સિમમ ઉપયોગ કરશો આપણે। ઓકે, ચાલો હવે આગળ વધીએ છીએ, તો ચાલો બોર્ડ પર ધ્યાન। એવી જ રીતના બીજો પુરુષ છે,
એ બીજો પુરુષના કોઈ પણ સર્વનામ હોય તો એની સાથે તમારે ડુનો ઉપયોગ કરો. અને ત્રીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન, એની સાથે પણ તમારે ડુનો ઉપયોગ કરો. પ્રથમ પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ બહુવચનનું ઇન્ડિકેશન કર્યું છે. અહીંયા અહીંયા એક વચન બહુવચન, એક વચન બહુવચન બધા સાથે ડુ આવશે. અહીંયા ત્રીજા પુરુષ બહુવચન સાથે જ ડુ આવશે. અને ત્રીજો પુરુષ એક વચન છે તો ત્રીજો પુરુષ એક વચન, ત્રીજા પુરુષ એક વચન સાથે જ ડઝનો ઉપયોગ થશે. ત્રીજા પુરુષ એક વચન સાથે જ ડઝનો ઉપયોગ થશે. વાય સો, કેમ આવું? બાકી બધા સાથે ડુ અને ત્રીજા પુરુષ સાથે શા માટે ડઝ? ઘણી માટે પહેલી સેન્ટેન્સ પેટર્નની નોટ છે યાદ કરીએ. પહેલા સેન્ટેન્સ પેટર્નમાં નોટ હતી કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદ છેડે તમારે એસ કે યસ લગાડવાનું છે. ત્રીજો પુરુષ એક વચન સબ્જેક્ટના સ્થાને છે તો તમારે ક્રિયાપદ છેડે એસ કે યસ લગાડવાનું છે. તો અહીંયા ત્રીજા પુરુષ એક વચન સાથે જ આપણે ડઝનો ઉપયોગ કર્યો છે. તો ડઝ શું છે? તો ડઝ બીજું કાંઈ નથી, આ ડુ, બરોબર? ડુ જેને આપણે સાયકાલિક ક્રિયાપદમાં લીધું છે, બરોબર? ગઈકાલે જોયું હતું, ડુ ડઝ ડીડ, એમિઝાર, વોઝવેર, હેવ એઝ હેડ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઈટ, આ બધા જોયા હતા ત્યારે ડુ ડઝ નથી ઇન્ડિકેશન થયું હતું. તો ડુ જે છે એ ક્રિયાપદ જ છે. એ ડુ જે છે એના એન્ડમાં ઓ આવે છે, ઓ આવે છે, એટલે એને ઈએસ પ્રત્યે લાગ્યું, એટલે ડઝ બન્યું. ડઝ એ બીજું કંઈ નવું નથી, એ ડુનું સ્વરૂપ છે અને એને ઈએસ પ્રત્યે લાગ્યો છે. એટલે ત્રીજા પુરુષ એક વચન સાથે આપણે ડઝ મૂકશું. સિમ્પલ છે, ઓકે? એમાં ભૂલ ન હોય, ઓકે? ત્રીજા પુરુષ એક વચન હશે તો તમારે ડઝનો ઉપયોગ કરવાનો છે. બાકી બધા સર્વનામ સાથે કે નામ સાથે તમારે ડુનો ઉપયોગ કરવાનો રહેશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ પેટર્ન ઉપર જઈએ. એટલે કે ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો એની સેન્ટેન્સ પેટર્ન મુજબ ડુ ડઝ વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ બી વન, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ, આફ્ટર ધેટ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ત્રણ સેન્ટેન્સ પેટર્ન મેં તમારી સામે મૂકી છે. ત્રણ સેન્ટેન્સ પેટર્ન છે. પહેલી અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના, બીજી નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના, અને ત્રીજી ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ સેન્ટેન્સ પેટર્ન, પ્રશ્નાર્થ વાક્ય રચના તમારી સામે છે. હવે આ ત્રણ વાક્ય રચનાના આધારે આપણે એક્ઝામ્પલ જોવાના છે. બિફોર ધેટ આસ મોડેલમાં બેસાડવાનું છે. કાલે વાત કરી કે આ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી લો, આ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી લો, કારણ કે આને યાદ રાખશો તો આના આધારે તમે બીજી સેન્ટેન્સ પેટર્ન છે એ વ્યવસ્થિત યાદ રાખી શકશો. પછી ત્યાં માત્ર ક્લાસિફિકેશન કરવાનું રહે કે ડિફરન્સ શું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો બંનેનો ડિફરન્સ શું છે એ સમજવા માટે પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડવું જરૂરી છે. જો એની સેન્ટેન્સ પેટર્ન આવડે છે તો બીજી બધી સેન્ટેન્સ પેટર્ન ઇઝીલી તમે કવર કરી શકશો. ઓકે, એટલે ધ્યાનમાં લઈએ, સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એવી રીતના નેગેટિવમાં જઈએ, સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, એવી રીતના પ્રશ્નાર્થ, તો ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ, ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક.
doers plus subject plus verb plus object plus other verbs. Doers plus subject plus verb plus object plus other verbs plus question mark. Doers plus subject plus verb plus object plus other verbs plus question mark. ओके तो आई थिंक एंड आई होप कि तुमने वाक्य रचना अत्यारे याद रही गई है. मात्र तुम्हारे नु रिवीजन करवानो रहेशे ने रिवीजन करशो એટલે તમારી લોંગ ટર્મ મેમરી માં એ જતી રહેશે. ઓકે ચાલ હવે આના એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ છીએ. ओके અહીં આગળ મે ત્રણ બાબત તમારી સામે દર્શાવી છે. પહેલું એફર્મેટિવ, પછી નેગેટિવ અને પછી ઇન્ટ્રોગેટિવ. ત્રણ જે સેન્ટેન્સ રચના આપણે કરી છે એ મુજબ એના એક્ઝામ્પલ જોવાના છે. ઓકે ચાલો જોઈએ. I do not play cricket daily. Subject plus do plus not plus even plus object plus other words. I do not play cricket daily. એવી રીતે ઇન્ટ્રોગેટિવ માં લઈ જવું. Do I play cricket daily? Do I play cricket daily? ઓકે તો તમારી સામે સેન્ટેન્સ પેટર્ન જે આવી એ મુજબ મેં ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. ઓકે અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, જેમાં આઈ પ્લે ક્રિકેટ ડેઈલી, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી અને ડુ આઈ પ્લે ક્રિકેટ ડેઈલી. આ પ્રમાણે સેન્ટેન્સ પેટર્ન વાઇઝ મેં તમારી સામે એક્ઝામ્પલ મૂક્યું, જેમાં પ્રથમ પુરુષ એકવચન જે છે એનું સર્વનામ લઈને મેં વાક્ય લખ્યું છે. ઓકે લેટ્સ સી મોર એક્ઝામ્પલ ફોર ધીસ. તો હી ગોઝ ટુ માર્કેટ એવરી વીક, તે દર અઠવાડિયે માર્કેટ જાય છે, તે દર અઠવાડિયે માર્કેટ જાય છે. ઓકે તો ક્યાં ગોઝ છે? હવે એ નેગેટિવ માં પણ કરી આપણે હી ડઝ નોટ ગો ટુ માર્કેટ એવરી વીક. He does not go to market every week. Okay? So third person singular છે એટલે આપણે does નો ઉપયોગ કર્યો.
અને ત્યાં દસ આવ્યો પછી અહીંયા મેં કોઈ જગ્યાએ એસ કે એસ લગાવ્યો નથી ઓકે કારણ કે આ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એમાં બીજા પુરુષ સાથે આપણે દસ નો ઉપયોગ કરશું એટલે મુખ્ય ક્રિયાપદ જે છે એને તમારે એસ કે એસ એપ્લાય કરવાનું રહેતું નથી ઓકે તો હી ડઝ નોટ ગો ટુ માર્કેટ એવરી ડે એ દર અઠવાડિયે માર્કેટ જતો નથી એ દર અઠવાડિયે માર્કેટ જતો નથી ઇન્ટ્રોગેટિવમાં જોઈએ ડઝ હી ગો ટુ માર્કેટ એવરી વીક ડઝ હી ગો ટુ માર્કેટ એવરી વીક ઓકે દસ વાક્યની શરૂઆતમાં ત્રીજો પુરુષ એકવચન ઓકે પછી ગો જે છે એમાં એસ કે એસ મૂક્યું નથી બીકોઝ વી હેવ ઓલરેડી યુઝ ડઝ હિયર ડઝ નો ઉપયોગ કર્યો છે એટલે ક્રિયાપદને છેડે એસ કે એસ આપણે એપ્લાય કરવાનું રહેતું નથી ઓકે હી ડઝ નોટ ગો ટુ માર્કેટ એવરી વીક ખૂબ સરસ ચાલો બે એક્ઝામ્પલ છે હવે બીજી ઇનિશિયલી બેઝિક બાબત જે છે તમને થોડી સમજાવી દઉં કે અહીં આગળ તમે જોશો કે વાક્યની શરૂઆત જે છે એમાં આઈ છે મે કેપિટલ કર્યો છે અહીંયા આઈ મે કેપિટલ કર્યો છે અહીં પણ ડુ પછી આઈ મે કેપિટલ કર્યો છે ઓકે તો આઈ નો બેઝિક નિયમ એવો છે આઈ અને હું એ સંદર્ભમાં જો આઈ નો ઉપયોગ થાય છે તો એ હંમેશા કેપિટલ આર આઈ એટલે કે હું એ સંદર્ભમાં જો આઈ નો ઉપયોગ થાય છે તો હંમેશા કેપિટલ આર એટલે કે પ્રથમ પુરુષ એકવચનનું સર્વનામ જે છે એ હંમેશા કેપિટલ આઈ એટલે હું બરોબર અને એમ વસ્તુ માણસને હુંકાર વધારે અભિમાન હોય એટલે આઈ હંમેશા કેપિટલ આવશે ઓકે પછીના સેન્ટેન્સમાં જોવા જઈએ તો અહીં આગળ જો આઈ ડુ નોટ તો એ ડુ છે બિગ સ્મોલ છે કારણ કે એ વાક્યની શરૂઆતમાં નથી પણ અહીંયા બી નો ડુ નો બિગ કેપિટલ કર્યો છે તો કેમ આવું તો જ્યારે ત્યારે જે આલ્ફાબેટથી તમે વાક્યની શરૂઆત કરો છો વાક્યની શરૂઆત કરો છો તો વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ લેટર થી થાય આ બેઝિક નિયમો જે ધ્યાનમાં લેજો કારણ કે આપણે આની ઝીણી ઝીણી બાબતોને કે ભૂલ કરતા હોઈએ છીએ એટલે મારે એને મારે તમને સમજાવવા પડે તો વાક્યની શરૂઆત કરી છે તે ડી કેપિટલ છે ત્યાં આઈ કેપિટલ છે કારણ કે આઈ નો નિયમ પણ એ છે કે આઈ હંમેશા કેપિટલ આવે નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ તો હી જે છે એમાં એચ કેપિટલ છે અહીંયા હી કે હી નો એચ કેપિટલ છે અહીં હી જે છે એનો એચ સ્મોલ છે શું કામ સ્મોલ છે તો કે સાહેબ આ બે સેન્ટેન્સમાં વાક્યની શરૂઆતમાં અહીંયા વાક્યની શરૂઆતમાં નથી સેકન્ડ પાર્ટ છે બરોબર એટલે હી છે ઇ સ્મોલ કર્યો છે ત્યાં હી પર કેપિટલ છે કારણ કે વાક્યની શરૂઆત એનાથી છે ક્લિયર ઓકે તો આવી ઝીણી ઝીણી બાબત પણ આપણે ભાષામાં ધ્યાનમાં લેવાની કારણ કે આવી ઝીણી ઝીણી ભૂલ જે છે એ પણ ઘણી વાર આપણા માર્ક જે છે ઓછા કરી દેતી હોય છે ઓકે ચાલો આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે His friend meets me regularly. His friend meets me regularly. તો અહીં મેં his friend લખ્યું છે. His friend એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે. His friend એનો મિત્ર બરાબર તેનો મિત્ર એટલે આપણે માટે જે ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે મેં મીટ છે ને એસ લગાડ્યું છે તો ધ્યાનમાં રહેવાનું છે કે આ પોઝિટિવ નાઉન જે આવે છે પોઝિટિવ પ્રોનાઉન જે આવે છે એમાં તમારે ક્રિયાપદ છે ને એસ કે એસ એડ કરવાનો છે હિઝ ફ્રેન્ડ મીટ્સ મી રેગ્યુલરલી પણ જો ત્યાં હિઝ ફ્રેન્ડ્સ હોય હિઝ ફ્રેન્ડ્સ તો હું અહીંયા મીટ લખત કારણ કે તો એ દે થઈ જાય બહુવચન થઈ જાય ત્રીજો પુરુષ બહુવચન થઈ જાય એટલે ત્યાં મારે મીટ લખવું પડે અને અહીંયા હિઝ ફ્રેન્ડ સિંગ્યુલર છે એટલે મીટ્સ કર્યું છે ઓકે ચાલો એનું નેગેટિવ સેન્ટેન્સ જોઈએ હિઝ ફ્રેન્ડ ડઝ નોટ મીટ મી રેગ્યુલરલી His friend does not meet me regularly. Okay? ત્રીજો પુરુષ એકવચન અહીંયા પણ સમજો ને અહીંયા પણ એ જ છે એટલે does નો ઉપયોગ કર્યો છે. ઓકે આગળ વધે પ્રશ્નાંકમાં does his friend meet
मी रेग्युलरली क्वेश्चन मार्क ओके डज हिज फ्रेंड मीट मी रेग्युलरली तो સમજાય છે ક્લિયર થાય છે એક્ઝામ્પલ જે આપણી સામે છે સેન્ટેન્સ પેટર્ન મુજબ આપણે જઈએ છીએ તો એ પ્રમાણે બધા સેન્ટેન્સ છે સેન્ટેન્સ પેટર્ન બધી જગ્યાએ જોવાઈ રહી છે ઓકે તો એક સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે તમે એક્ઝામ્પલ જોવો છો એના બેઝિક નિયમો પણ તમારે સામે રજૂ કરતો જાવ છો તો ભૂલ થવાની સંભાવના તમારી ઘટી જવી જોઈએ ઓકે હજી એક્ઝામ્પલ જોઈએ આપણે યોર father your father your father લખ્યો પુરુષ છે અચ્છા કે કયો પુરુષ છે your father એના વિશે હું અહીંયા ડિક્લેર કરતો નથી એ ડિક્લેર તમારે મને કોમેન્ટ દ્વારા કરવાનું છે કે યોર ફાધર જે છે એ કયો પર્સન કહેવાય એ પ્રથમ પુરુષ છે બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે એમાં એકવચન છે બહુવચન છે એ બાબત જે છે એ તમારે મને કોમેન્ટમાં લખવાની છે કે સેન્ટેન્સ જે છે એ તમારે પૂરું કરવાનું છે યોર ફાધર થી મેં સ્ટાર્ટિંગ આપી દીધું છે એન્ડ અફર્મેટિવ એન્ડ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ તમારે તમારી રીતે લખવાનું છે અને કયો પર્સન છે એ બાબત મને તમારે કોમેન્ટ કરવાની છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ એક આપું છું જી માય બ્રધર ઓકે માય બ્રધર થી શરૂઆત આપી છે તો માય બ્રધર જે છે એને પણ તમારે કયો પુરુષ કયો ઓકે એની પણ મારે કોમેન્ટ જોશે અને એનું સેન્ટેન્સ પણ કમ્પ્લીટ જોશે ઓકે વન મોર એક્ઝામ્પલ ફોર યુ રોહન રોહન નામ લખ્યું છે ઓકે તો રોહન નામ લખ્યું છે તમારે આનું પણ એક્ઝામ્પલ જે છે એ ઇન્ફર્મેટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ લખવાનું રહેશે અને એમાં પણ તમારે મને કહેવાનું છે કે ક્યાં પર્સનનું છે ઇઝ ધેટ ક્લિયર અને બાબત સમજાઈ ગઈ ઓકે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલી બાબત આપણે ક્યારે કવર કરવાની છે ઓકે ધ્યાનથી સેન્ટેન્સ પેટર્ન બધી મગજમાં ઉતારજો કારણ કે પહેલા સિમ્પલ ટેન્સ પૂરા કરી અને હું તમને એના ડુઝ ડાયરેક્ટર પર લઈ જવાનો છું તો જ્યારે તમને આ બધી બાબત યાદ હશે તો મજા આવશે અધરવાઇઝ ક્યારે કન્ફ્યુઝન ઉભી થશે ઓકે ચાલો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે નેક્સ્ટ ટેન્સ ઉપર આપણે પ્રયાણ કરીએ છીએ ઓકે ક્લિયર છે બધાને ઓકે ઓકે તો ચાલો નેક્સ્ટ ટેન્સ પર પ્રયાણ કરીએ અને એ બીજો ટેન્સ આપણો થશે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સમજવાનું શું છે એમાં સાદો ભૂતકાળ પહેલાં કોને કહેવો વાક્ય રચના ઉપર તો પછી જશું તો સાદા ભૂતકાળ માટે તમારે સાવ સામાન્ય બાબત સમજવાની છે કે જે ઘટના ઘટી ગઈ છે વિચ એક્શન ઓલરેડી હેપન જે કાર્ય ઓલરેડી થઈ ગયું છે એને જ્યારે તમારે દર્શાવવાનું છે તો ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય ઓકે સિમ્પલ પાસ્ટ ટેન્સનો મેક્સિમમ ઉપયોગ જે છે એ તમે જોઈ શકો છો જે રિપોર્ટ હોય તેમાં બરાબર એટલે કે છાપાની હેડલાઇન જે છે એમાં જો તમે રીડ કરશો તો મોસ્ટ ઓફ આ ટેન્સનો ઉપયોગ હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓકે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું કીધું કે આપણી ડેઇલી લાઈફ છે રેગ્યુલર એક્ટિવિટી છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એમાં જે ઘટના ઘટી ગઈ છે જે ક્રિયા થઈ ગઈ છે એનું ઇન્ડિકેશન તમે કરી શકો એ તમે ડિસ્ક્રાઇબ કરી શકો ઓકે તો આમાં એ એક્સપ્લેનેશન પાસ્ટનું છે અને એટલા માટે તે આપણી સામે આ ભાષાના ઉપયોગ માટે ખાસ ધ્યાનમાં એ લેવાનું છે કે જો મે બી આપણે રિપોર્ટ રાઇટિંગ ઉપર જઈએ છીએ ઓકે તો આપણને આ ટેન્સ ઉપયોગી થશે ઓકે ઇમેલ રાઇટિંગ કરીએ છીએ એમાં જો પાસ્ટની કોઈ વાત છે તો ત્યાં તમારે આ ટેન્સનો ઉપયોગ કરવો પડે તો એના માટે તેને આ ટેન્સ ખૂબ જ અગત્યનો છે ડુ એઝ ડાયરેક્ટેડ માટે તો બધા ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે
છે તે, પણ આ બધા ટોપિકમાં પણ એનો ઉપયોગ ભરપૂર છે. ઓકે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કેવો બને તો સામાન્ય બાબત સમજાવું તમને. ઓકે, આ ચિત્ર દોરો ડાયરી આવી ગયો છે. સામાન્ય રીતના ડ્રોઈંગમાં કાં સાત બેસ તો નથી, પણ છતાં આ પ્રયત્ન કરું છું. આ ગોળ છે એવું માની લેજો, ભલે થોડું કામાં ત્રિજ્યાનો વ્યાસ પણ એમાં ડિફરન્સ આવતો હશે ગણિતની ભાષામાં, પણ એ બાબત ઉપર નહીં જતા. આ ઘડિયાળ છે તમારી સાથે, ઘડિયાળમાં આપણે 12 કલાક જે છે એ 12 કલાકનો એક સર્કલ હોય છે, બરાબર. તો 12 કલાકના સર્કલની અંદર જ્યારે તમે પ્રવૃત્તિ કરો છો તો એ સામાન્ય બાબત સમજાવું. ફોર એક્ઝામ્પલ, તમે સવારમાં 9 વાગે સ્ટડી કરી છે, સવારે 9 વાગે તમે કંઈક અભ્યાસ કર્યો છે, કંઈક લેક્ચર આવ્યો અને તમે અટેન્ડ કરી લીધો, બરાબર. મેથ્સ આવી, મેથ્સ 9 વાગે તમે જોયું. હવે પછી તમે 11 વાગશે, 11 વાગે તમે બીજા સબ્જેક્ટ ઉપર જશો કે ત્યાં તમારે સાયન્સનો લેક્ચર ચાલુ થયો. ઓકે, તો જ્યારે તમારી માટે જે 9 વાગે જે ઘટના ઘટી, બરાબર છે, 9 o'clock જે એક્શન થઈ ગઈ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે પ્રેઝન્ટમાં ત્યારે 11 વાગે તમારી ક્રિયા ચાલુ છે એ છે સાયન્સ. ઓકે, મેથ્સ થી પાસ્ટ થી હવે તમે કામ કરવાનું ચાલુ છે અને 1 વાગે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ તમે કરો છો, ઇંગ્લિશનો લેક્ચર 1 વાગે ચાલુ છે, 1 o'clock ઇંગ્લિશ લર્નિંગ ઓન છે, તો ત્યારે તમારી માટે જે ક્રિયા જે સારા ભૂતકાળમાં આવશે એ સાયન્સ આવશે. મેથ્સની 9 o'clock તમારું જે મેથ્સ ચાલુ હતું એ આ એક્શન પહેલાંની ઘટના છે. ઇંગ્લિશ પહેલાં તમે સાયન્સ કર્યું છે, તો ઇંગ્લિશ પહેલાં સાયન્સ કર્યું છે, સાયન્સ તમારી માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય, નહીં કે મેથ્સ. ઓકે, એવી જ રીતના તમે સવારે 7 વાગે નાસ્તો કર્યો છે, બ્રેકફાસ્ટ જે કર્યો છે તમે 7 વાગે, અને માની લે ત્યારે તમે યુ હેવ ટેકન અ ટી, બરાબર, તમે ઓલરેડી યુ હેવ ટેકન અ કપ ઓફ ટી, તમે 7 વાગે ચા પી લીધી છે. હવે 9 વાગે જે છે એ ત્યારે સાદો ભૂતકાળ કહેવાય છે. 9 વાગે તમને કોઈ ચાનું ઇન્વિટેશન આપશે, ઓફર કરશે કે લેટ્સ હેવ ટી, તો તમે શું કહેશો, ના ભાઈ ના, આજે 7 વાગે પીધી છે, 7 વાગે ક્રિયા પૂરી કરી છે, એટલે તમે એ બાબત સાથે તૈયાર નહીં જાઓ, કારણ કે હમણાં જ પીધી એવાનો મતલબ થાય 2 કલાક પહેલાં. પણ સાંજે 5 વાગે તમને કોઈ કે લેટ્સ હેવ ટી, તો અચ્છા, તો તમે એમ કહેશો હમણાં 7 વાગે પીધે, નહીં કયો, કારણ કે એ ઘટના જે છે એ એક્શન જે છે એને ઘણો બધો સમય વહી ગયો કહેવાય. 12 કલાકના સમયગાળામાં આ ઘણો સમય કહેવાય કે હવે 2 કલાક પછી તો 7 વાગવાના છે, તો તમે 10 કલાક પહેલાં જે ક્રિયા કરી છે એને ત્યાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ના લઈ શકો. તો આ ડેના કેલ્ક્યુલેશનમાં આ બાબત આવે. આવી જ રીતના જો વીકની આપણે ચર્ચા કરીએ, બરાબર છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે, જો આની ચર્ચા કરીએ આપણે, 7 ડે વીક છે, તો એનું કેલ્ક્યુલેશન કરીએ તો સન્ડે જે એક્શન થઈ છે એ મંડે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય, પણ સન્ડે જે એક્શન થઈ છે એ ફ્રાઈડે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય નહીં, કારણ કે આફ્ટર 2 ડેઝ ધેટ ઇઝ સન્ડે ઇન ફ્રન્ટ ઓફ યુ. ઓકે, તો એ બાબત જે છે એ વીકની બાબતમાં આપણને ખ્યાલ આવ્યો કે વીકલી એક્ટિવ એક્શન આપણા જે છે તેમાં વીક 7 દિવસનું સાયકલ છે, તો 7 દિવસની સાયકલમાં 1 દિવસ પહેલાંની ઘટના જે છે એને કે 2 દિવસ કે 3 દિવસને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય, પણ 4 દિવસ 5 દિવસ પહેલાંની ક્રિયાને તમે વીકલી બેઝમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ કહી શકો નહીં. ઓકે, એ શું કહી શકાય, તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ કહેવાય, જે આપણે અભ્યાસ કરશું ત્યારે આપણી સામે આવશે. ઓકે, એવી જ રીતના મંથની બાબત પણ તમારે સમજવાની રહે કે મંથ જે છે એ 12 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. તો જે ઘટના આપણે અત્યારે જુલાઈમાં છીએ, તો જુલાઈમાં ઘટના થઈ ઓગસ્ટનો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, બરાબર, પણ એ ક્રિયા જે છે એ એપ્રિલમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ નહીં. ઓકે, આ બધી બાબત જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ધ્યાનમાં લેવાની છે આપણે, અને આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે ટેન્સમાં આપણે આગળ વધી શકીએ. ઓકે, ચાલો, તો આજના લેક્ચરમાં આનો ઓટો એક્સપ્લેનેશન ઇનફ છે, આ ટેન્સ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ઓકે, ચાલો, એક્ઝામ્પલ જે પછી વેલ પ્રિપેર કરજો અને મને કોમેન્ટમાં જવાબ પણ આપજો. ઓકે, ચાલો, ગુડ બાય.